વેલકમ બેક. અમદાવાદમાં કોરોના વાયરસના કહેરથી સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ અને નવરંગપુરા વિસ્તારના શોરૂમ દુકાનો બંધ છે. કોઈપણ જાતની ખોટી અફવા ન ફેલાય તે માટે પોલીસ સક્રિય બની છે. રોડ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સઘન બંધ પાડવામાં આવ્યું છે. લોકોએ સ્વયંભૂ આ જનતા કર્ફ્યુમાં સમર્થન આપ્યું છે. તમામ મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાનો બધું બંધ રાખવામાં આવ્યું છે. શોરૂમ અને તમામ દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. અમદાવાદના સીજી રોડ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે, જેના કારણે કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ ન ફેલાય. શિવરંજની રોડ પર પણ સન્નાટો જોવા મળ્યો, તો જનતા કર્ફ્યુને અમદાવાદમાં પણ ભારે સમર્થન મળ્યું છે. અમદાવાદમાં જનતા કર્ફ્યુને લઈ રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આજે પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, જેને અમદાવાદમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદના તમામ રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા, સાથે પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેનાથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાતી અથવા તો લોકોના એકત્રિત થવાને રોકી શકાય. જોકે જનતાએ સમજીને જ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. તો રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આજે રાજ્યમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 7 થઈ છે. ગાંધીનગરમાં 2 કેસ પોઝિટિવ થયા છે. સુરતમાં 3 કેસ, વડોદરામાં 3 કેસ, કચ્છમાં 1 કેસ, રાજકોટ અને કચ્છમાં પણ 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કુલ 18 કેસ પોઝિટિવ થયા છે. લોકોએ રાત્રે પણ ભેગા ન થાય તેવી અપીલ કરવામાં આવી છે. તો જનતા કર્ફ્યુ પર નીતિન પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે જનતા કર્ફ્યુમાં જોડાવા બદલ આભાર, પરંતુ આ જ પ્રમાણે સાવચેતી આગામી દિવસોમાં પણ રાખવી પડશે. ગુજરાતમાં કોરોના વાયરસના 18 કેસ થઈ ગયા છે. આજે 5 કેસમાં વધારો થયો છે. 5 કેસ બીજા નવા પોઝિટિવ માલુમ પડ્યા છે. એટલે કે ગઈકાલે જ્યારે અમારા આરોગ્ય વિભાગે અને મેં પત્રકાર મિત્રોને માહિતી આપી ત્યારે 13 વ્યક્તિઓ પોઝિટિવ માલુમ પડેલા હતા. એમાં આજે જે સેમ્પલ આપણે મોકલ્યા હતા એના જે રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે બીજા 5 દર્દીઓના પણ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કુલ 18 દર્દીઓ અત્યારે ગુજરાતમાં પોઝિટિવ માલુમ પડ્યા છે. આ 18 પોઝિટિવ દર્દીઓ ક્યાં ક્યાંના છે અને ક્યાં છે એની પણ હું આપને માહિતી આપું. તો અમદાવાદમાં 7 દર્દી છે, સુરતમાં 3 છે, રાજકોટમાં 1 છે, વડોદરામાં 3 છે, ગાંધીનગરમાં પણ 2 દર્દી છે અને કચ્છમાં 1 દર્દી છે. અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇન, રાજ્ય સરકાર 18 દર્દીઓના નામ જાહેર કરશે. કોરોનાને રોકવા માટે સરકારે નિર્ણય લીધો છે. સંપર્કમાં આવેલા લોકોને જાણ થઈ જશે. રાજ્ય સરકાર જે 18 પોઝિટિવ દર્દી નોંધા છે તેમના નામ જાહેર કરશે. એ નામ પૈકી કોઈના પણ સંપર્કમાં જો કોઈ વ્યક્તિ આવ્યા હોય તો તેમને ખાસ સૂચના છે કે લોકો બહાર ન નીકળે અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરે. 93 લોકોએ ક્વોરન્ટાઇનના નિયમનો ભંગ કર્યો છે. અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇનના 650 કેસ નોંધાયા છે. ક્વોરન્ટાઇનમાં રહેલ લોકોને બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનારની ધરપકડ થશે. 93 લોકો નિયમનો ભંગ કરી અને બહાર નીકળ્યા તેના સામે પોલીસે કાર્યવાહી કરી છે. તો આ સાથે જ રાજ્ય સરકાર 18 દર્દીઓના નામ પણ જાહેર કરશે. કોરોના વાયરસના ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. જો સંપર્કમાં આવેલા લોકો હશે તેમને જો જાણ નહીં હોય તો નામ જાહેર થયા બાદ તેમને પણ જાણ થઈ જશે અને ત્યારબાદ તેઓ પણ પોતાની સાવચેતી માટે તકેદારી રાખી શકશે. ક્વોરન્ટાઇન હેઠળ સરકારી ક્વોરન્ટાઇનમાં હશે કે ખાનગી ક્વોરન્ટાઇનમાં પોતાના નિવાસ સ્થાને હશે. એ કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા 14 દિવસ એકાંતમાં વિતાવ્યા સિવાય એનું તંદુરસ્ત છે એનું સર્ટિફિકેટ લીધા સિવાય કોઈપણ વ્યક્તિ હવે જો બહાર નીકળી જશે, ક્વોરન્ટાઇન માર્ગદર્શક નિયમોનો ભંગ કરશે તો એવા વ્યક્તિઓની તરત જ ધરપકડ કરવામાં આવશે, એમના ઉપર પોલીસ કેસ કરવામાં આવશે અને એમને પછી એમના ઘરે નહીં પણ ફરજિયાત સરકારી ક્વોરન્ટાઇનમાં એમને દાખલ કરવામાં આવશે. તો કોરોના વાયરસને લઈ સરકારે મોટી જાહેરાત કરી છે. દેશના 75 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવશે.
મેટ્રો ટ્રેન 31 માર્ચ સુધી બંધ રહેશે. દેશની તમામ ટ્રેન 31 માર્ચ સુધી બંધ રહેશે. જનતા કર્ફ્યુનો સારો પ્રતિસાદ મળ્યો છે. જરૂરી સેવાઓ પર રોક નહીં લગાવવામાં આવે, પરંતુ એ સિવાય અનેક જગ્યાઓ પર લોકડાઉન કરવામાં આવશે. દેશમાં તમામ ટ્રેન બંધ રહેશે. 75 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવશે. કોરોના વાયરસને લઈ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે. ભારતના કુલ 75 જિલ્લાઓને સંપૂર્ણપણે 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવશે. જોકે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ અને દવાઓ મળી રહી છે તે સ્ટોર્સને બંધ કરવામાં નહીં આવે, પરંતુ તે પણ નાની દુકાનો જ શરૂ રહેશે. મોલ, મલ્ટીપ્લેક્સ, સુપરમાર્કેટ્સ બધું જ બંધ રહેશે. મેટ્રો ટ્રેન પણ 31 માર્ચ સુધી બંધ રહેશે. દેશની તમામ ટ્રેનો 31 માર્ચ સુધી બંધ રહેશે. તો કોરોનાના કેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર. ચૂંટણી મુલતવી રાખવા માટે રજૂઆત કરાશે. ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચને વિનંતી કરાશે. 26મીએ મતગણતરી અને મતદાન છે. કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત બહાર છે. ગુજરાતની તમામ સરહદો લોક કરવામાં આવી છે. તે ધારાસભ્યો ન આવી શકે તે માટે આ વિનંતી કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચને વિનંતી કરવામાં આવશે કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે, મુલતવી રાખવામાં આવે. રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર. ચૂંટણી મુલતવી રાખવા માટે રજૂઆત કરવામાં આવશે, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે રાજસ્થાનમાં છે, ગુજરાતની બહાર છે. બહારથી જે ધારાસભ્યો આવી રહ્યા છે તેમને કોરોના વાયરસનો ખતરો જે રીતે વધી જાય તેને લઈ આ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી મુલતવી રાખવા માટે રજૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચને આ રજૂઆત કરાશે કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા રાજ્યસભાની ચૂંટણી મોડી રાખવામાં આવે. અત્યાર પૂરતી જ્યાં સુધી પરિસ્થિતિ થાળી નથી પડતી ત્યાં સુધી ચૂંટણી મુલતવી રાખવામાં આવે. સભાનું ચૂંટણી એ તો ભારતનું ચૂંટણી પંચ કરતું હોય છે. ગુજરાતની જે ચૂંટણીઓ હતી એ બંધ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે, રાજ્ય ચૂંટણી પંચ પાસે છે. તો એ પ્રમાણે તો આપણે અમલ કર્યો છે. ભારત સરકારના ચૂંટણી પંચને પણ આપણે વિનંતી કરીએ છીએ કે રાજ્યસભાની જે 26મી તારીખે ચૂંટણી યોજાઈ છે એ ભારત સરકારનું ચૂંટણી પંચ મુલતવી રાખે તો એનાથી ફાયદો થશે. અને વિધાનસભા માટે આપે જે વાત કરી છે તો એના અંગે પણ અમે આવતીકાલે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું. તો રાજ્યમાં કોરોના વાયરસને અટકાવવા મોટો નિર્ણય લેવાયો છે. સીએમ વિજય રૂપાણીએ જનતાને અપીલ કરી છે. કાલથી 5 શહેરોમાં 3 દિવસ સુધી જનતા કર્ફ્યુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા આ 5 મહાનગરોમાં 25મી તારીખ સુધી જનતા કર્ફ્યુ રહેશે. આવશ્યક વસ્તુઓનું વેચાણ યથાવત રહેશે. 5 શહેર બહારની જીઆઈડીસી પણ બંધ રહેશે. આજે 9 વાગ્યા બાદ પણ બહાર ન નીકળવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે. કોરોના વાયરસના જે રીતે સતત કેસ વધી રહ્યા છે અને હવે ગુજરાતમાં 2 મૃત્યુ પણ થયા છે ત્યારે સરકારે આ નિર્ણય લીધો છે કે 25 તારીખ સુધી 5 શહેરોમાં જનતા કર્ફ્યુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ આ 5 શહેરોમાં પોઝિટિવ કેસ આવ્યા છે. તે શહેરોમાં સંપૂર્ણપણે બંધ રાખવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે અને કહ્યું છે કે જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે તે મળશે, પરંતુ તે સિવાય કોઈએ ઘરની બહાર ન નીકળવું. સિટીમાં આપણે એને શટડાઉન કરતા નથી. આવશ્યક સેવાઓ બધી ચાલુ રહેવાની જ છે, પરંતુ આ 3 દિવસ હજી આપણે બધા સંયમ જાળવીને કોઈ પણ જાતની ઇમરજન્સી વગર બહાર ન નીકળીએ. કર્ફ્યુ નહીં, કેર ફોર યુ. આ 3 દિવસ આ ચારેય શહેરોમાં લોકો થોડોક સંયમ જાળવશે તો મને એમ લાગે છે કે બહુ મોટી ગંભીર પરિસ્થિતિમાંથી સારી રીતે આપણે બધાને બહાર કાઢી શકીશું. શનિવારે દુબઈથી મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે પોતાના ઘરે આવેલ યુવાનના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાન દુબઈથી આવ્યો હોવાની જાણ થતા સ્થાનિકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ યુવાનના ઘરે પહોંચી અને તેની તપાસ હાથ ધરી છે. દુબઈથી આવેલા યુવાનની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રને લોકો દ્વારા જાણ કરવામાં આવી. મહીસાગરમાં દુબઈથી આવેલ યુવાનની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ તેના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે પહોંચી છે. જો તેને કોઈ પણ લક્ષણો દેખાશે તો તાત્કાલિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યારે તેમની તપાસ ચાલી રહી છે.
ફિલ્મ અભિનેતા સલમાન ખાને જનતા કર્ફ્યુ મામલે અપીલ કરી, આવો સાંભળીએ. ટ્રેન મેં, માર્કેટ મેં, હર જગા તો કાય કોઈ પંગે લે રહ્યો બહાર જાના. યે પબ્લિક હોલિડે નહીં હૈ ભાઈ, યે બડા સીરિયસ મામલા હૈ. યે સબ બંધ કરો, માસ્ક પહેનો, પ્રોટેક્ટ કરો અપને આપકો, હાથ ધો, સાફ સુથરે રહો, લોગો સે દૂર રહો. યે સબ કરને મેં ક્યા દિક્કત હૈ આપકો? અગર કિસી કી જાન બચ રહી હૈ, જાને બચ રહી હૈ, સેંકડો જાને બચ રહી હૈ આપકી ખુદ કી, તો ક્યુ નહીં કર રહે હો આપ? કરો યાર, એ જિંદગી કા સવાલ હૈ, કરો યે, પ્લીઝ, દરખાસ્ત હૈ. થેન્ક યુ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ પહેલને મહેસાણા વાસીઓએ આજે સમર્થન આપ્યું. મહેસાણા વાસીઓએ સંપૂર્ણ જનતા કર્ફ્યુનું પાલન કર્યું. તો બીજી બાજુ મહેસાણાના તમામ બજારો સુમસામ બન્યા. મહેસાણા વાસીઓએ પોતાના ઘરે રહી પીએમ મોદીના આ જનતા કર્ફ્યુના નિર્ણયને સમર્થન આપ્યું. મહેસાણાના ભીડભાડવાળા તમામ રસ્તાઓ આજે સુમસામ જોવા મળ્યા.